राजकोट શહેરમાં 1.5 વર્ષ પહેલા જ ખુલ્લા મુકાઈ ગયેલા લક્ષ્મીનગરના નાલામાં ઉપરથી પાણી ટપકી રહ્યું છે. આમ તો શહેરમાં લોકોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવા મહાનગરપાલિકા તંત્ર દ્વારા ઓવરબ્રિજ અંડરબ્રિજ બનાવવામાં આવ્યા છે ત્યારે હાલમાં જ લક્ષ્મીનગરના નાલામાંથી અંડરબ્રિજ બનાવવામાં આવ્યો છે. અહીંની જનતાને આ અંડરબ્રિજમાંથી ટ્રાફિકમાં મોટી રાહત મળી છે, પરંતુ આ નવા બની ગયેલા અંડરબ્રિજમાં ઉપરની તિરાડોમાંથી પાણી ટપકતા પસાર થતા વાહન ચાલકો કડકડતી ઠંડીમાં પાણીથી પલળી જાય છે, તો અનેક સ્કૂટર્સ સ્લીપ પણ થાય છે. આમ 1.5 વર્ષમાં જ કોન્ટ્રાક્ટર અને રાજકોટ મહાનગરપાલિકાનો ભ્રષ્ટાચાર પાણીમાં દેખાયો છે. સમગ્ર મામલે તેના કોન્ટ્રાક્ટર દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે રેલવેનું કામ ચાલુ હોવાને કારણે પાણી પડે છે અને રેલવેના 4 કરોડનું બિલ બાકી રાખ્યું છે જે હજી આપ્યું નથી. પુલને આશરે 1.5 વર્ષ થયું છતાં પણ હજી બિલ બાકી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ઉપર રેલવે કામ કરાવે છે, પ્લેટફોર્મનું દિવાલનું એને હિસાબે લીકેજ જુઓ એનું પાણી આવે છે. અમારી રીતે આ બ્રિજને કામ કર્યું એમાં પાણી આવતું નહોતું અને આખું વરસ ચોમાસું ગયું ક્યારેય પાણી આવ્યું નથી. પ્લેટફોર્મનું કામ ચાલુ છે નવી એજન્સી મારફત, ઉપર હોર્ડિંગ ચાલુ છે એના ખંભા ખોડે છે એને હિસાબે પાણી આવતું હોવું જોઈએ. અમે તો કમ્પ્લેન સાઉટિંગ કરી અને પુલને અપટુડેટ કરીને સોંપેલો છે. રેલવેને જાણ કરી દીધેલી છે કે ભાઈ ઉપર પ્લેટફોર્મનું કામ હાલે, ધ્યાન રાખજો નીચે પાણી પડે. અમારી કોઈ જવાબદારી નથી. હા, સવા વર્ષ થયું આમાં એક પણ પાણી ચોમાં અમારે એક ટીપો પણ નથી આવ્યું, એક પણ ટીપો. અને વાહન 24 કલાક ચાલુ હતો, એના બધા પુરાવા અત્યારે ડિપાર્ટમેન્ટ આપણે છે મીડિયા પાસે બધા પાસે.